ગુજરાતના નવનિયુક્ત ભાજપના પ્રદેશ પ્રમુખના સ્વાગત માટે સુરતવાસીઓ તૈયાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. અંતે આ રેલી રદ કરવામાં આવી. સોશિયલ ડિસ્ટન્સના ઉડ્યા ધજાગરા અને સાથે માસ્ક વગર લોકો પણ ફરતા જોવા મળ્યા હતા. નેતાઓ અને ધારાસભ્યો પણ માસ્ક વિના સોશિયલ ડિસ્ટન્સના અભાવ તેમનામાં પણ જોવા મળ્યો હતો. સુરતમાં ભાજપના પ્રમુખ બન્યા બાદ સીઆર પાટેલ પ્રથમવાર સુરત આવી રહ્યા છે. ધારાસભ્યો અને કાર્યકરો પણ કોરોનાના સોશિયલ ડિસ્ટન્સ ભૂલ્યા. માઇકમાં જાહેરાત કરવા છતાં પણ સોશિયલ ડિસ્ટન્સનો છેદ ઉડ્યો. પક્ષ પ્રમુખના સ્વાગત સાથે કાર રેલીનું શહેર ભાજપ દ્વારા આયોજન કરાયું. 1 કિલોમીટર ધ્વજ અને રેલીઓ સાથે કાર્યકરો વાલક ખાતે પહોંચ્યા. જોકે પાટીલનું સ્વાગત થાય અને રેલી નીકળી અગાઉ જ ફોટા સેશનમાં મસ્ત બનેલા કાર્યકરો અને ધારાસભ્યો સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડાવ્યા અને માઇકમાં જાહેરાત કરવા છતાં પણ તે મસ્ત રહ્યા અને ફોટાબાજીમાં વ્યસ્ત રહ્યા. નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી બાદ સીઆર પાટેલ પ્રથમ વખત સુરત આવી રહ્યા ત્યારે તેઓના સ્વાગત લઈને કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું. પરંતુ કાર રેલી શરૂ થાય તે પહેલાં જ સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા ઉડતા જોવા મળ્યા. લોકોએ માસ્ક પણ બરોબર પહેર્યા ન હતા. કાર્યકરો સામાન્ય સ્થિતિની જેમ જ જોવા મળતા હતા. માઇકમાં એનાઉન્સમેન્ટ કરવું પડતું હતું, આટલું તો ઠીક, પણ લોકોને સમજાવવા જતા ધારાસભ્ય પણ કાયદાના ધજ્યા ઉડાવી દીધા હતા. અને ધારાસભ્યમાં સંગીતા પાટીલ, મુકેશ પટેલ સહિતના ધારાસભ્યો એકસાથે ઊભા રહીને ફોટો સેશન પણ પડાવ્યું હતું. આમ બીજેપી પ્રદેશ પ્રમુખ બન્યા સી આર પાટીલની સ્વાગત માટે કાર રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 53 જેટલા હોર્ડિંગ્સ લગાવવામાં હતા. એરપોર્ટ આવેલા સી આર પાટીલને ચર્ચા વિચારણા કર્યા બાદ રેલીને રદ કરવાની જાહેરાત કરી. પાટીલે કહ્યું કે વર્તમાન સમયમાં કોરોનાની સ્થિતિને ધ્યાનમાં રાખી ધારા કરતાં વધુ લોકોની હાજરીના પગલે સલામતીને ધ્યાનમાં રાખીને રેલી રદ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આમ રેલી રદ થઈ છે. નવનિયુક્ત ભાજપ પ્રદેશ અધ્યક્ષની વરણી બાદ સી આર પાટીલ પ્રથમ વખત સુરત આવી રહ્યા ત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડતા રેલી રદ કરવામાં આવી હતી. બીજી તરફ સી આર પાટીલના જે ફોટો છે તેની પર પણ શાહી લગાવવામાં આવી હતી. અનેક ફોટાઓના જે લગાવવામાં આવ્યા હતા બેનરો, તેમાં શાહી લગાવવામાં આવી હતી. માત્ર નીતિન પટેલના જ બેનર પર શાહી લગાવી નથી, જે દ્રશ્યમાં જોઈ શકાય છે. આમ સુરતમાં સી આર પાટીલનું સ્વાગત કરવામાં આવ્યું, તે આવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેઓ આવનાર હોવાને લઈને સ્વાગત કાર્યક્રમનું આયોજન થયું હતું, પરંતુ તેમાં પણ તેમના બેનર પર શાહી લગાવવાની પણ ઘટના સામે આવી છે. અને બીજી તરફ રેલી 1 કિલોમીટરની રાખ્યા બાદ સોશિયલ ડિસ્ટન્સ અને લોકો વધુ ભેગા થઈ જતા રદ કરવામાં આવી હોવાની માહિતી સુમાહિતગાર સૂત્રો પાસેથી પ્રાપ્ત થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં સ્વાગત માટે ઉમટતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની કાર રેલી રદ કરવામાં આવી છે અને જે હોર્ડિંગ્સ છે તેમાં શાહી પણ લગાવવામાં આવી છે. હોર્ડિંગ્સમાં શાહી લાગતા માત્ર નીતિન પટેલના ફોટા પર જ શાહી લગાવવામાં નથી આવી, બાકીના તમામ નેતાઓ પર શાહી લગાવવામાં આવી છે, જે વિરોધ કરતો આ બેનર પણ જોવા મળી રહ્યું છે.